નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના મહત્વના અને તાજા સમાચારો વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારના સમાચાર સૌથી પહેલા તમારા ફોનમાં પહોંચી જાય. તો મિત્રો, પ્રથમ અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીધામ કંડલામાં ઇફકો ખાતે 350 કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો ડીએપી પ્રવાહી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા સહકારી ક્ષેત્રે જોડાયેલા ખેડૂતોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં સહકારના માધ્યમથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના નિર્ધારની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય સાથે નવી હરિયાળી ક્રાંતિ શરૂ થઈ છે, જ્યારે પેક્સના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આગામી 5 વર્ષમાં નવા 3 લાખ પેક્સ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી બનાવવાનો નિર્ધાર કર્યો હતો. તો મિત્રો, આવી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા વિશ્વનો પ્રથમ નેનો ડીએપી પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ફરી એક વખત વરસાદનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શુક્રવારની રાતથી સવાર સુધી 10 કલાકમાં પડેલા વરસાદે જળસ્થળના ભેદ ભૂસી નાખ્યા હતા. મંડીમાં જનજીવન ખોરવાયું હતું. વરસાદના પગલે ચંડીગઢ મનાલી હાઈવે અવરોધાયો હતો. સુંદરનગર પાસે માર્ગ ધસી પડતા એક બસ ખાડામાં પલટી ગઈ હતી, જોકે તેમાં સવાર 14 લોકો સુરક્ષિત છે. સુંદરનગરમાં વલ્લાઘાટીમાં પાણી ભરાયા હતા, તો નેરચોક રત્તી અને ડડોરમાં ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. નરછોકમાં ફોરલેન પર પાણીનો પ્રવાહ જાણે નદી વહેતી હોય તેવો હતો. મંડી જિલ્લાના ગુહર સડક માર્ગ પર જસન પાસે લેન્ડસ્લાઇડ થવાથી માર્ગ બંધ થઈ ગયો હતો. ધરમપુરમાં પણ રસ્તા ઉપર લેન્ડસ્લાઇડ જોવા મળ્યું હતું. તો મિત્રો, આવી રીતે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ફરી વખત વરસાદનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશના લગભગ 90% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, જે ગઈ સિઝનની સરખામણીમાં 0.75% વૃદ્ધિ દર્શાવે છે. શુક્રવાર સુધીમાં દેશમાં 9.979 કરોડ હેક્ટરમાં વિવિધ ચોમાસુ પાકો લેવાઈ ચૂક્યા છે, જે ગઈ સિઝનમાં સમાન ગાળામાં જોવા મળતા 9.725 કરોડ હેક્ટરની સરખામણીમાં 0.75% વધુ છે. સિઝનની શરૂમાં વાવેતર ઘટાડો છેલ્લા 3 સપ્તાહથી વૃદ્ધિમાં ફેરવાયો છે અને તે સ્થિતિ જળવાઈ રહી છે એવું કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા સૂચવે છે. સૌથી ઊંચું વાવેતર ધરાવતો ખરીફ પાક ડાંગરની વાવણી વાર્ષિક ધોરણે 4.91% વૃદ્ધિ સૂચવે છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 3.128 કરોડ હેક્ટર સામે ચાલુ સિઝનમાં તે 3.282 કરોડ હેક્ટરમાં નોંધાયું છે. આમ વાવેતરમાં 16 લાખ હેક્ટરની ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. તો મિત્રો, આવી રીતે દેશમાં લગભગ 90% વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ક્રિમિનલ પ્રોસિઝર કોડ સીઆરપીસીનું સ્થાન લેનારા નવા બિલથી કોર્ટમાં ન્યાય આપવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને કેસનો બેકલોગ ઘટશે. ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી કે દલીલો પૂરી થયા બાદ 30 દિવસમાં જજે ચુકાદો આપવાનો રહેશે. લોકસભામાં શુક્રવારે રજૂ કરવામાં આવેલા ભારતીય નાગરિક સુરક્ષા બિલ 2023માં વારંવાર મુદ્દો પાડીને કેસમાં વિલંબ કરવાની કોઈપણ પક્ષકારોની વૃત્તિને ચલાવી લેવાશે નહીં. વકીલો દ્વારા કોઈપણ કેસમાં 2 વખત જ મુદતો પાડવાની રહેશે. કોઈ અન્ય કોર્ટમાં વકીલની હાજરીને કારણે બીજી કોર્ટમાં મુદત પાડવાની પેરવી માન્ય રાખવામાં આવશે નહીં. જ્યારે વકીલ સાક્ષીઓની ઉલટ તપાસ કરવા તૈયાર ન હોય ત્યારે કોર્ટ દ્વારા સાક્ષીઓનું નિવેદનનું રેકોર્ડિંગ કરવામાં આવશે. તો મિત્રો, આવી રીતે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ક્રિમિનલ પ્રોસિઝર કોડનું સ્થાન લેનારા બિલથી કોર્ટમાં ઝડપથી ન્યાય મળશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાખંડમાં હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન થતા એક સ્વિફ્ટ કાર દબાઈ ગઈ હતી, જેમાં 5 મૃતદેહો મળ્યા હતા. આ મૃતકોમાંથી જિગર આર મોદી, મહેશ દેસાઈ, ડીવીએસ પારેખ અને કુલેશ સુથાર એમ 4 ગુજરાતી હતા. આ પૈકી 3 યુવકો અમદાવાદના ઘોડાસરના, જ્યારે 1 યુવક મહેમદાવાદનો હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ તમામ યુવકો 8 ઓગસ્ટના દિવસે મુસાફરી માટે નીકળ્યા હતા. 10 ઓગસ્ટના રોજ કેદારનાથ તરફ જતા ગુપ્તકાશી ગૌરીકુંડ હાઈવે ખાતે પહાડ ઉપરથી મોટી શિલા રસ્તા ઉપર પડી હતી, જેના કારણે સમગ્ર રસ્તો બંધ કરી દેવો પડ્યો હતો. 1 દિવસ સુધી રસ્તા પરથી કાટમાળ દૂર કરવાની કામગીરી કરાઈ હતી, જેમાં સામે આવ્યું કે સ્વિફ્ટ ડિઝાયર કાર પણ આ કાટમાળ નીચે દબાયેલી છે. 24 કલાક પછી માટીના થર હટાવતા કારમાં 5 મૃતદેહો મળી આવ્યા હતા. તો મિત્રો, આ રીતે રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનમાં કાર નીચે દબાઈ જતા 4 ગુજરાતીઓના મૃત્યુ થયા હતા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં વરસાદનું જોર ઘટેલું જોવા મળ્યું છે. ઓગસ્ટના 12 દિવસમાં ગુજરાતમાં સરેરાશ માત્ર 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 5 દિવસ માટે માત્ર હળવા વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે જૂનમાં 9.56 ઇંચ, જુલાઈમાં 17.66 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 27.37 ઇંચ વરસાદ સાથે સિઝનનો 90.45% વરસાદ નોંધાયો હતો. 46 તાલુકામાં 40 ઇંચથી વધુ, 110 તાલુકામાં 20-40 ઇંચ, 90 તાલુકામાં 10-20, 5 તાલુકામાં 5-10 ઇંચ વરસાદ વરસ્યો હતો. 5 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવા 1 પણ તાલુકા નથી. તો મિત્રો, આવી રીતે ગુજરાતમાં ઓગસ્ટના 12 દિવસમાં માત્ર 1.5 ઇંચ જ વરસાદ નોંધાયો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યની પોલીસ દ્વારા 183 એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના એન્કાઉન્ટર ફેક હોવાના દાવા સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. એવામાં સુપ્રીમ કોર્ટે યોગી આદિત્યનાથ સરકાર પાસેથી આ બધા 183 એન્કાઉન્ટરનો રિપોર્ટ માંગ્યો છે. આ એન્કાઉન્ટરની તપાસ રિપોર્ટ, ચાર્જશીટ અને ટ્રાયલ સહિતની માહિતી સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી માંગી છે. આ માહિતી રજૂ કરવા માટે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે 6 સપ્તાહનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટ્ટ અને ન્યાયાધીશ અરવિંદ
કુમારની બેન સાથે ગેંગસ્ટર રતિદ અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા અંગે પણ સવાલો ઉઠાવાયા હતા. તો મિત્રો, આવી રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા 183 એન્કાઉન્ટરનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. તો મિત્રો, આ પ્રમાણે રહ્યા હતા આજના મહત્વના સમાચારો.